મિત્રો નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું પુનઃ સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે 3/4/2021 અને શનિવારના દિવસે આપની ખાસ રજોની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીશું. મેષ રાશિની ઘરમાં કોઈ ધાર્મિક આયોજન થશે, સમસ્યાથી છુટકારો મળશે, કામ વધારે રહેશે, પરંતુ તમે તેને કુશળતાથી પૂર્ણ કરશો. બાળકોનું કેરિયર ઉપર ચિંતા કરવાની જરૂર છે. વાત કરીશું વૃષભ રાશિની. આ સમય ભાવુક થવાના બદલે વ્યવહારિક બનો. તમારી મહેનતના લીધે તમે લક્ષ્ય પૂરું કરી શકશો. કોઈ સગા સંબંધીના ઘરે પ્રસંગમાં હાજરી આપી શકો છો. વાત કરીશું મિથુન રાશિની. પારિવારિક સામાજિક ગતિવિધિઓ સારી વ્યવસ્થા બનાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સગા સંબંધીઓ સાથે સંબંધો મજબૂત બનશે. વ્યક્તિગત સમસ્યાના કારણે ભાઈ સાથે સંબંધ બગડી શકે એમ છે. વાત કરીશું તુલા અહીંયા કર્ક રાશિની. કેટલાક રાજકીય સામાજિક સંબંધોથી ફાયદો થશે, તેથી પોતાના જન સંપર્ક સારો રાખો. જૂની વાતોનો પ્રભાવ વર્તમાન પર ના પાડવો, તેના કારણે તમારું ભવિષ્ય બગડશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. સમયનો સદુપયોગ કરો. બાળકોનો શિક્ષણ સંબંધિત કેટલી યોજનાઓ તમારા માટે લાભ પ્રાપ્ત કરાવશે. તમારા વ્યવહારના કારણે ઘરમાં ઘર સમજ ઊભી થઈ શકે એમ છે. વાત કરીશું અહીંયા કન્યા રાશિની. તમે તમારા વ્યક્તિગત સંબંધોને મહત્વ આપશો. ઘર પરિવારની જરૂરિયાત પ્રત્યે પણ જાગૃત રહેશો. કોઈ ખાસ વ્યક્તિગત સાથે મુલાકાત થઈ શકે એમ છે. વર્તમાન સ્થિતિ વધારે અનુકૂળ બની શકે એમ છે. આજના દિવસે વાત કરીશું તુલા રાશિની. ઘરમાં નવી વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરી શકો એમ છો. રોકાણ સંબંધિત કાર્યો પૂર્ણ થશે. હિંમત અને સાહસથી તમે મુશ્કેલ કામ પણ પૂર્ણ કરી શકો એમ છો. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. તો આજના દિવસે કોઈ મોટી સમસ્યા પૂર્ણ થઈ શકે એમ છે. તેનાથી તમને માનસિક શાંતિ મળી શકે એમ છે. કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસે જવાનું ચાલુ રાખજો. મિત્રો આમ કરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તો તમારા કામ પ્રત્યે તમે વધુ સજાગ રહેશો. સ્ત્રીઓ તમને ઘરનું કામ સહજતાથી સરળતાથી પૂર્ણ કરી શકશે. તમારી વધારે પડતી ઈચ્છાઓના કારણે તમારા વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. ઘરના વડીલો સાથે માન સન્માનનું ધ્યાન રાખો. વાત કરીશું મકર રાશિની. દિવસ પ્રથમ પક્ષમાં મોટા કામ પૂર્ણ થશે. રોકાયેલા પૈસા મળી જશે. કોઈ મનપસંદ ભેટ પ્રાપ્ત થશે. બપોર પછી પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. અપ્રિય સમાચાર પણ મળી શકે એમ છે. વાત કરીશું કુંભ રાશિની. તમે જે ખુશીને ઝંખી રહ્યા છો તે આજે તમને મળશે. આત્મમંથન કરી તમારા વ્યક્તિગત જીવનને સુધારવાનો પ્રયત્ન કરો. નેગેટિવ આર્થિક મામલા માટે સમય સારો નથી. આવશ્યક ખર્ચાઓથી બચવાની જરૂર છે. વધારે મહેનત કરવી જરૂરી છે. વાત કરીશું મીન રાશિની. આધ્યાત્મિકતા તથા ધાર્મિક ગતિવિધિઓ વધશે. તમે શાંતિ મહેસૂસ કરશો. બેંક અથવા રોકાણ સંબંધિત કોઈ પણ કાર્ય આજના દિવસે બગડી શકે એમ છે. ધીરજ અને સંયમથી કામ લેવું જરૂરી છે. યુવા વર્ગને આજના દિવસે મોજ મસ્તીના કારણે નુકસાન પણ ભોગવવું પડે તેમ છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે જણાવ્યું. જેડ એસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ